મિત્રો, વૈદક વિદ્યા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપને નિરોગીતા બાબતમાં જે વિષયની વાત કરવાનો છું અને જે વધારે પ્રમાણમાં સેવન કરવાથી આપણે રોગને નોતરું આપીએ છીએ તે ખાંડની મારે વાત કરવાની થાય છે. આયુર્વેદમાં ષડ રસ એટલે છ રસ દર્શાવેલ છે. તે પૈકી મધુર એટલે ગળ્યો, અમ્લ એટલે ખાટો, કટુ એટલે તીખો, તિક્ત એટલે કડવો, લવણ એટલે ખારો અને તુરો કષાય. આ છ રસ પૈકી આપણી જીભ વધુમાં વધુ મધુર પદાર્થ ખાવા ટેવાયેલી છે અને મધુર પદાર્થમાં આપણે ખાંડ જ વધારે ખાઈએ છીએ. ખાંડનો ગળ્યો રસ વધુ પ્રમાણમાં ખાવાથી જે ખેરફાયદા થાય છે એની થોડીક વાત કરીએ. એક તો ખાંડ જે પદ્ધતિએ બને છે ને, જે કેમિકલ્સ એને બનાવવા માટે એના પ્રયોગમાં લેવામાં આવે છે, એને કારણે વિજ્ઞાનના સંશોધનો પ્રમાણે આ ખાંડ અનેક રોગોનું ઘર બને છે. આજના યુગમાં આપણા દરેક ઘરના ખોરાક અને આપણા બજારુ ખોરાકમાં ગળ્યા પદાર્થોનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. આહારમાં આપણે ગળ્યા પદાર્થમાં ગોળને બદલે ખાંડનો વધારે ઉપયોગ કરીએ છીએ. ગોળનું ગળપણ એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. ચા કોફી જેવા પીણા સાથે બીજા ઠંડા પીણા જેવા કે જ્યુસ, પછી બિસ્કિટ છે, કેક છે, બેકરીની આઈટમો છે, આ બધી જ બનાવટોમાં ખાંડનો વિપુલ પ્રમાણમાં, ખૂબ જ બોળા પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બિસ્કિટના પેકેટ્સ તથા પેકેટની આઈટમો નો દિવસે દિવસે આપણા પ્રત્યેક ઘરોમાં ખૂબ ઉપયોગ વધતો જાય છે. ખાંડને કારણે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે એવું વૈજ્ઞાનિકો અને સંશોધકો કહે છે. ખાંડનું ગળપણ વધારે પ્રમાણમાં ખાવાથી દાંત અને પેઢાનું આરોગ્ય જોખમાય છે. નાના બાળકોના દાંત બગડે છે, કેવિટી પેદા થાય છે. શરીરમાં ગંભીર રોગના રૂપમાં વધારે પ્રમાણે ખાંડનું ગળપણ લેવાથી કે ખાંડની બનાવટના ગળ્યા પદાર્થો મીઠાઈઓ ખાવાથી ડાયાબિટીસ, બનામ પ્રમેહ, મધુપ્રમેહ નામનો રોગ થાય છે. એને કારણે માથાનો દુખાવો થાય છે જે ખૂબ પીડા આપનારો હોય છે. ખાંડના મધુર રસનું વધુ પડતું સેવન કરવાથી ચામડીના રોગ અને એલર્જીને આપણે નોતરું આપીએ છીએ અને ગળપણથી કફ દોષ વધે અને કફ દોષ વધવાને કારણે ચામડીના રોગ વધે અને મટાડવા પછી ખૂબ અઘરું થઈ જાય છે. ખાંડ વધારે પ્રમાણમાં ખાવાથી વૃદ્ધત્વ વહેલું આવે છે, ચામડીઓમાં વહેલી કરચલી પડવા માંડે છે, આપણું લીવર, તુરા અને વધારે કડવા દ્રવ્યો ઈચ્છે છે, પણ આપણે આપણા લીવરને ગળપણ જ આપીએ છીએ. ખાંડ વધુ પ્રમાણમાં ખાવાથી હાડકામાં કેલ્શિયમ પણ ઓછું થઈ જાય છે અને એના વધારે પ્રમાણે પ્રયોગથી માતાઓ અને બહેનોને માસિક સંબંધી વિકારો પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. વધુ પ્રમાણમાં ખાંડ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે
અને પિત્તાશયમાં પથરી વધવાના કારણમાં પણ વધારે પ્રમાણમાં ખાંડનું સેવન એ પણ એનું એક કારણ છે. વધારે પ્રમાણે ગળપણ લેવાથી સ્થૂળતા આવે છે, આળસ ઉત્પન્ન થાય છે અને ઊંઘ પણ વધી જાય છે. વધારે પડતી ઊંઘ પણ શરીરને ખૂબ નુકસાનકારક છે. વધારે પ્રમાણમાં ખાંડનું ગળપણ ખાવાથી અરુચિ ઉત્પન્ન થાય છે, અગ્નિ પણ મંદ થઈ જાય છે, મોઢાનો સ્વાદ પણ બગડી જાય છે, કફ થાય છે, શરદી થાય છે, ઉધરસ થઈ જાય છે, ક્યારેક શ્વાસ દમ પણ થઈ જાય છે અને ક્યારેક વધારે પ્રમાણમાં તાવ પણ આવી જાય છે. એને કારણે ગેસ અને વાયુ પણ ઉત્પન્ન થાય છે. ઉલટી ઉબકા થવા, સ્વરને નુકસાન થવું, શરીરમાં વિવિધ ગાંઠો થવી, હાથી પગું પણ થઈ જવું, ધમનીઓ પણ બ્લોક થઈ જવાના કિસ્સા બને છે. વધારે પ્રમાણે ખાંડ પ્રમાણમાં ખાંડનું ગળપણ ખાવાથી આ બધા રોગને આપણે નિમંત્રિત કરીએ છીએ અને કફના વિકારો પણ વધી જાય છે. આ રીતે અમારું નમ્ર સૂચન છે કે ગળપણમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ ટાળો. આપણા ઘરમાં દેશી ગોળ એના વિકલ્પે અપનાવો અને આપણા બાળકોને આપણા ભવિષ્યના રાષ્ટ્રની એક ધરોહર બનાવવાના છે તો આપણા બાળકો પણ સશક્ત બને એ માટે ખાંડ જેવા ગળપણથી એમને આપણે દૂર રાખીએ એવું અમારું કહેવાનું થાય છે. વિવિધ નિરોગીતાના વિષયો તથા તેને લગતી કોઈ પણ વિગતો માટે આપનું કોઈ સૂચન હોય તો વૈદક વિદ્યામાં આપના કહેણને અમે સહર્ષ સ્વીકારશું અને એની વિચારણા કરશું. તો આટલી વાત આજે કરવાની થાય છે.